ए सुपर फाइन गरगंटी तो माइक्रो फाइन। नमस्कार, गुजरात फटाफट में आपનું સ્વાગત છે। હું છું પંકજ। ફટાફટ સમાચારોનો સિલસિલો શરૂ કરીએ। જૂનાગઢ જિલ્લાની બેઠક ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ઉતર્યા પ્રચાર મેદાને। ઉમેદવારો સાધી રહ્યા છે જનસંપર્ક। ઉમેદવારોએ મત આપવા કરી અપીલ। બંને પાર્ટીના ઉમેદવારોએ કર્યા એકબીજા પર પ્રહાર। જિલ્લાના ઉમેદવારો શહેરી અને ગામડાઓમાં મતદારોને રીઝવવા પહોંચ્યા। ભાજપે પ્રચાર માટે ઉતારી મહિલાઓની ફોજ। ઘરે ઘરે જઈ કર્યો જનસંપર્ક। ગીર સોમનાથની ઉના બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામ્યો ખરાખરીનો જંગ। ભાજપના કેસી રાઠોડ અને કોંગ્રેસના પુંજા વંશ વચ્ચે ટક્કર। બંને ઉમેદવારો કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર। જેતપુર જામકંડોરણા વિધાનસભાના સમાજવાદી પાર્ટીના ઉમેદવારનો રોડ શો। ઉમેદવાર રાજુભાઈ સરવૈયાનો રોડ શો। મોટાભાગના વિસ્તારમાં રોડ શો સાથે બાઇક રેલી। રાજકોટના જંગલેશ્વરમાં સભા સંબોધતા ઇન્દ્રનીલનું નિવેદન। કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલે કર્યો બફાટ। કહ્યું અજમેરમાં મહાદેવ છે, સોમનાથમાં અલ્લાહ બેઠા છે। ઇન્દ્રનીલના નિવેદન પર અનુરાગ ઠાકુરની પ્રતિક્રિયા। કોંગ્રેસના નેતાઓ ચૂંટણી આવે ત્યારે જાય છે મંદિરેના દર્શને। કોંગ્રેસ ધર્મની વાત કરીને માંગે છે મત। ઉપલેટાની એક સભામાં કોંગ્રેસ નેતા લલિત વસોયાનું નિવેદન। કહ્યું હું કોંગ્રેસ નહીં છોડું। જે દિવસે કોંગ્રેસમાં નહીં હોઉં એ દિવસે ઘરે બેસી અને ખેતી કરીશ, ભાજપમાં નહીં જોડાઉં। પ્રધાનમંત્રીના પ્રવાસને લઈ રાજકોટ શહેર સુરક્ષા છાવણીમાં ફેરવાયું। પીએમના આગમનને લઈ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીનું નિવેદન। આ વખતે ટ્રાફિક પોલીસ કરશે ટ્રાફિક નિયમન। જેતપુરમાં પ્રથમવાર હુસેની ચોકમાં ભાજપની જાહેર સભા યોજાઈ। સુન્ની મુસ્લિમ સમાજે જયેશ રાદડિયાને આપ્યું સમર્થન। મુસ્લિમ સમાજ ભાજપ તરફ વળતા અન્ય રાજકીય પક્ષોમાં ગરમાવો। દ્વારકામાં શ્રીકૃષ્ણની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનશે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ કૃષ્ણની વિશ્વની મહાકાય પ્રતિમા બનશે। દ્વારકા બેઠકના ભાજપ ઉમેદવાર પબુભા માણેકે કર્યો ડોર ટુ ડોર પ્રચાર। શહેરના મુખ્ય માર્ગ તીનબત્તી ચોક સહિત અનેક વિસ્તારોમાં લોકો સાથે સંપર્ક કર્યો। ભાજપના આગેવાનો અને હોદ્દેદારો પણ જોડાયા। દ્વારકાના ભાણવડમાં પરસોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ। ખંભાળિયા બેઠક પર ભાજપ ઉમેદવાર મુળુ બેરાના સમર્થનમાં કર્યો પ્રચાર। રૂપાલાએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો માધવપુરમાં પ્રચાર। કુતિયાણા ભાજપના ઉમેદવાર ઢેલી ઓડેદરાને જીતાડવા કરી અપીલ। ઢેલી ઓડેદરાના સમર્થનમાં સંબોધી જનસભા। ગોંડલમાં ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના સમર્થનમાં પરસોત્તમ રૂપાલાની સભા। ગીતાબાના સમર્થનમાં સંબોધી જનસભા। બેઠક પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। મોરબીની ત્રણ બેઠકોનું સહકારી સંમેલન જયેશ રાદડિયાની આગેવાનીમાં આયોજન। ભાજપના ઉમેદવારોને સમર્થન આપવા સહકારી ક્ષેત્રના આગેવાનો રહ્યા ઉપસ્થિત। જયેશ રાદડિયાએ આપ્યું નિવેદન। કહ્યું મોરબીની તમામ સીટ ભાજપને મળશે। સૌરાષ્ટ્રમાં ભાજપ માટે સારા પરિણામો આવશે। ફરી એકવાર ભાજપની બનશે સરકાર। જામનગરમાં આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે યોજ્યો રોડ શો। શહેરની બંને વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કર્યો। રોડ શોમાં આપના કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા। અમરેલીના લાઠીમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ। જગદીશ ઠાકોરે કોંગ્રેસ માટે કર્યો પ્રચાર। કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કોંગ્રેસ ઉમેદવાર માટે મત માંગ્યા। ભાવનગરના પાલીતાણામાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ। સભામાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કોંગ્રેસ માટે કર્યો પ્રચાર। શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસને જીતાડવા આહવાન કરી અને સરકાર પર પ્રહાર કર્યા. અમરેલીમાં રાજુલાના કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર. દરિયો ખેડીને પ્રચાર માટે પહોંચ્યા અમરીશ ગેર. ગામના લોકોએ કર્યું અમરીશ ગેરનું સ્વાગત. અને હવે આપણે સીધા લઈ જઈશું સુરત, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થઈ ગયો છે. લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચાર માટે સુરત પહોંચ્યા છે અને અહીંયા રોડ શો આપ જોઈ શકો છો. વિશાળ જનમેદની જે છે એ આસપાસ જોઈ શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચાર માટે હાલ સુરત પહોંચ્યા છે અને પીએમ લગાતાર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જનસભા પણ કરી રહ્યા છે અને અલગ અલગ વિધાનસભા બેઠકોને સાધવા અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ તેમણે પ્રચાર કર્યો. સૌરાષ્ટ્રમાં પણ અનેક બેઠકો પર જનસભા સંબોધી. હવે તેઓ દક્ષિણ ગુજરાત પહોંચ્યા છે. સુરતમાં પ્રચંડ પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે અને પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત પણ થઈ રહ્યું છે અને અહીંયા વિશાળ જનમેદની પણ જોઈ શકાય છે.
पीएम मोदीनું સુરતમાં આગમન થયું છે અને રોડ શો અત્યારે શરૂ થઈ ચૂક્યો છે। જે કાફલો પસાર થઈ રહ્યો છે તેની બંને તરફ આપ જોઈ શકો છો વિશાળ જનમેદની જોઈ શકાય છે। ન્યૂઝ 18 ગુજરાત પર ગુજરાતી પર પીએમની સભાનું આ મહા કવરેજ આપ જોઈ શકો છો। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે, લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છે। પહેલી તસવીરમાં પીએમ મોદી સૌનું અભિવાદન કરી રહ્યા છે અને જે બેઠકો છે દક્ષિણ ગુજરાતની અને સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કઈ કઈ બેઠકો છે એ આપને અમે મેપના માધ્યમથી બીજી તસવીરમાં બતાવી રહ્યા છીએ, જે पीएम नो मास्टर स्ट्रोक छे अने दक्षिण गुजरातनी जे बैठको छे तेने कई रीते साधवा जई रह्यु छे बीजेपी, एनी रणनीति शू छे, व्यूहरचना शू छे, एना भागरूपे आ जनसभा अने प्रचार जे छे एनो कार्यक्रम नक्की थतो होय छे। मजबूत गढ़मां दबदबो जाळवी राखवा माटे अब्रामा मैदानमां जंगी सभानुं आयोजन छे। एरपोर्टमां एरपोर्टथी आ रोड शो शरू थयो छे अने रस्तानी बंने तरफ आप जोई शको छो जनमेदनी उमटेली छे। पीएम मोदी सौनुं अभिवादन करी रह्या छे અને કામરેજ 84 મત વિસ્તારથી આ રોડ શો છે એ પસાર થઈ રહ્યો છે। પીએમ મોદીનો આ પ્રચંડ પ્રચાર છે, સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં પીએમ જનસભા સંબોધી રહ્યા છે, લગાતાર એમના અત્યારે પ્રવાસ થઈ રહ્યા છે ગુજરાતના। તમે જોઈ શકો છો કે પહેલાં દાહોદ, એ પહેલાં આદિવાસી બેલ્ટમાં અને ત્યાર પહેલાં સુરત અને ત્યાર પછી જૂનાગઢ અને સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં તેઓ સભા કરી ચૂક્યા છે, ત્યારે હવે સુરતની અંદર ફરી એક વખત તેમનું આગમન, કારણ કે વલસાડમાં આ પહેલાં વલસાડમાં પણ એમણે સભા કરી હતી અને વલસાડથી જે આદિવાસી બેલ્ટ છે એ આદિવાસી બેલ્ટના જે વિધાનસભાની જે બેઠકો છે એને સાધવાનો પ્રયત્ન કર્યો અને હવે સુરત શહેરની અંદર એમનો જે રોડ શો છે આ એરપોર્ટથી મોટા વરાછા થઈ અને કામરેજ થઈને આ રોડ શો છે એ અબ્રામા સુધી પૂરો થશે અને આ રોડ શોમાં તમે જોઈ શકો છો બંને તરફ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે પીએમને જોવા માટે અને તેમને અભિવાદન કરવા માટે। અને હાલ પીએમ પણ કારની બહાર નીકળીને સૌનું અભિવાદન ઝીલી રહ્યા છે, તમે તસવીરોમાં જોઈ શકો છો। સુરત હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। એરપોર્ટથી મોટા વરાછા સુધીનો આ રોડ શો છે, પ્રચંડ પ્રચાર અહીંયા પીએમ મોદીનો જોઈ શકાય છે। પીએમ મોદી જ્યારે કોઈ પણ બેઠક પર પ્રચાર માટે આવતા હોય છે, જનસભા કરતા હોય છે અથવા તો રોડ શો તેમનો થતો હોય છે ત્યારે અહીંયા સ્વાભાવિક રીતે સ્વયંભૂ લોકો પણ અહીંયા આવતા હોય છે પીએમને જોવા માટે। ઘણા લોકો મોબાઈલમાં તેમની તસવીરો પણ કેદ કરી રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે અને પીએમ મોદી સમજે છે કે કઈ વિધાનસભામાં લોકોનો જે મૂડ છે એ કયા પ્રકારનો છે અને એ પ્રકારની તેમની જે વ્યૂહરચના હોય છે જનસભામાં સંબોધનની, ભાષણની, એ પણ જોઈ શકાય છે। તો પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં, મોટાભાગની સુરત શહેરની જે બેઠકો છે એને સાધવાનો પ્રયત્ન થશે આજની આ જનસભા અને આજના રોડ શોને લઈને એ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે સુરતની જે બેઠકો છે એના ઉપર એક મેસેજ જશે એને સાધવાનો પ્રયત્ન થશે। પીએમ ખુદ આજે સુરત વાસીઓની વચ્ચે પહોંચ્યા છે, ઉધના અને વરાછાથી આ રોડ શો છે એ પસાર થઈ રહ્યો છે। એરપોર્ટથી અબ્રામા સુધીનો આ રોડ શો છે, કામરેજ 84 મત વિસ્તારમાંથી પણ આ રોડ શો પસાર થવાનો છે, એટલે તમે જોઈ શકો છો કે શહેરની જે મોટાભાગની બેઠકો છે એને કવર કરી લેવામાં આવી છે અને મોટાભાગે સુરત હોય કે વલસાડ હોય ભાજપનો ગઢ રહ્યો છે। વલસાડની જ એકમાત્ર એવી બેઠક છે વાંસદા કે જે અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર ત્યાં જીત્યા હતા, વર્તમાન ધારાસભ્ય પણ છે, બાકી મોટાભાગની તમે બેઠકો જુઓ તો ત્યાં બીજેપી છે એ લગાતાર જીતી રહ્યું છે, ત્યારે આ વખતે આ ગઢને જાળવી રાખવા માટે ભાજપ જે છે એ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માગતું નથી અને એટલે જ પીએમ અલગ અલગ વિધાનસભા બેઠકોમાં જનસભા કરી રહ્યા છે। ન માત્ર પીએમ પરંતુ ભાજપના સ્ટાર પ્રચારકોની એક મોટી ફોજ છે એ ગુજરાતના આ વિધાનસભાની ચૂંટણીમાં અલગ અલગ વિસ્તારોમાં ઉતારવામાં આવી છે, પછી એ સ્મૃતિ ઈરાની પણ હોય કે પછી પુરુષોત્તમ રૂપાલા હોય, મનસુખ માંડવિયા હોય, યોગી આદિત્યનાથ હોય, તમામ જે દિગ્ગજ નેતાઓ છે, કેન્દ્રીય નેતાઓ છે, તેઓ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે, અલગ અલગ બેઠકો પર જઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અલગ અલગ વિસ્તારોમાં ભાજપનો આ ઝંઝાવાતી પ્રચાર છે, ત્યારે પીએમ આજે સુરત પહોંચ્યા છે। સીધી તસવીરો આપને સુરતથી અમે બતાવી રહ્યા છીએ, લાઈવ ટેલિકાસ્ટ આપ જોઈ રહ્યા છો અને બંને તરફ વિશાળ જનમેદની છે આ કાફલાની બંને તરફ, લોકો તેમને જોવા માટે અહીંયા ઉમટ્યા છે। પીએમ સુરત એરપોર્ટથી અબ્રામા સુધી આ જે રોડ શો છે એ અત્યારે થઈ રહ્યો છે, મજુરા, સુરત પૂર્વ, ઉધના, કારંજ, કામરેજ, વરાછા આ વિસ્તારોમાં થઈને આ રોડ શો પસાર થઈ રહ્યો છે અને આ બધી જે બેઠકો છે વિધાનસભાની એ તમે જોઈ શકો છો કે એક એક બેઠકને સાધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। લોકોને મળવા માટે પીએમ આવ્યા છે અને લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં છે, ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉમટ્યા છે, જબરજસ્ત ઉત્સાહ લોકોની અંદર જોઈ શકાય છે, ઝંઝાવાતી પ્રચાર થઈ રહ્યો છે અને આ પ્રચાર યુદ્ધમાં પ્રધાનમંત્રી જ્યારે ઉતર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકો પણ એમને જોવા માટે આવે
દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં આવ્યા છે ત્યારે અહીંયા જનમેદની વિશાળ હોય છે. અલગ અલગ લોકો પીએમનું એક જે સ્ટેચ્યુ હોય કે પછી પીએમની મુખારવિંદ ટાઈપનું એક બનાવીને લઈને આવતા હોય છે. ઘણા લોકો પીએમની તસવીર જે છે એ બનાવીને લઈને આવતા હોય છે. ઘણા લોકો હીરાબા સાથેની પીએમની જે તસવીર છે એ કંડારીને લઈને આવતા હોય છે. અને જ્યારે પીએમ રોડ શો કરતા હોય છે ત્યારે ઘણી વખત આવા લોકોને મળતા પણ હોય છે અને નજીક જઈને તેમની સાથે ફોટો પણ લેતા હોય છે, તેમને ઓટોગ્રાફ પણ આપતા હોય છે, બાળકોને પણ મળતા હોય છે. ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે જ્યારે કાફલો પસાર થયો ત્યારે મોટી જન્મેદનીને અભિવાદન કરવા માટે, તેમનો આભાર વ્યક્ત કરવા માટે પીએમ ખુદ ગાડીની બહારથી સૌનું અભિવાદન કરી રહ્યા છે. અને એક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે સુરત. આજે બંને તરફ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ છે. ન્યૂઝ 18 ગુજરાતી પર પીએમની સભાનું મહા કવરેજ આપ જોઈ શકો છો. સુરત એરપોર્ટથી અબ્રામા સુધીનો આ રોડ શો છે અને આ મેગા રોડ શોની અંદર સુરત શહેરની મોટાભાગની બેઠકો જે છે એ કવર કરાઈ છે. 84 હોય, મજુરા બેઠક હોય, સુરત પૂર્વ હોય, ઉધના, કારંજ, કામરેજ, ઓલપાડ, આ બધી બેઠકો જે છે એના અલગ અલગ વિસ્તારો, વરાછા સહિતના જે વિસ્તારો છે એમાંથી આ રોડ શો પસાર થઈ રહ્યો છે. દરેક લોકોની વચ્ચે પીએમ આવે છે અને હમણાં જ પીએમએ જ્યારે દાહોદમાં સભા કરી ત્યારે એમણે કીધું હતું કે બીજેપીની જીત 200% પાકી હોય તો પણ પ્રચાર તો મજબૂત રીતે જ બીજેપી કરે છે. અને પીએમએ એવું કહ્યું હતું કે હું તો પણ લોકોની વચ્ચે આવવા માગું છું. એવું નથી કે જીતવા માટે જ અમારે આવવાનું છે, પરંતુ 200% જીતની શક્યતા હોય તો પણ મારે તમારી વચ્ચે આવવું છે, કારણ કે મારી ફરજ છે. પીએમએ આ વસ્તુ દાહોદમાં પણ કહી હતી, આદિવાસીઓને સંબોધતી વખતે તેમણે આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે એવું નથી કે ચૂંટણી આવે ત્યારે જ દિગ્ગજ નેતાઓ આવતા હોય અથવા તો મારો ગુજરાતની મુલાકાત ચૂંટણી સમયે નથી હોતી, હું વારંવાર ગુજરાતમાં આવતો રહું છું. અને સાથે સાથે એમણે એવું પણ કીધું છે કે ભાજપની સરકાર 200% ગુજરાતમાં બનવાની હોય તો પણ હું તમારી વચ્ચે આવતો રહીશ, કારણ કે આ ફરજ છે કે જ્યારે મતદારોએ ભાજપને એક જંગી લીડથી જીતાડ્યા હોય તો એમની વચ્ચે એમને આવવું પડે. અને આ પીએમએ એક સંદેશ દાહોદથી પણ આપ્યો હતો. ત્યારે અત્યારે તેઓ સુરત પહોંચ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમને મળવા માટે બંને તરફ ખીચોખીચ રોડ પર ભરેલા જોઈ શકાય છે. એરપોર્ટથી મોટા વરાછા સુધીનો આ રોડ શો. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે. મયુર, આજે પ્રધાનમંત્રીનો જે ઝંઝાવાતી પ્રચાર સુરત ખાતે જોવા મળી રહ્યો છે, દક્ષિણ ગુજરાતની અને ખાસ કરીને સુરત શહેરની મોટાભાગની બેઠકોને એક મેસેજ, એક સંદેશ અને કવર થાય એ પ્રકારનું આ આયોજન છે, શું કહેશો? જી બિલકુલ પંકજ, ભારતીય જનતા પાર્ટી પૂરજોશની અંદર પ્રચાર ચાલુ કરેલો છે. ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હાલ પ્રચાર થઈ રહેલો છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસની 3-4 રેલીઓ જે છે તે કરી રહેલા છે. ખાસ કરી અને દક્ષિણ ગુજરાતનું પાટનગર સુરત છે અને સુરત ની તમામ બેઠકો કબજે કરવા, દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો કબજે કરવા ભારતીય જનતા પાર્ટીએ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો જે છે તેનું આયોજન સુરતની અંદર કરેલું છે. ખાસ કરી અને જો વાત કરીએ તો 12 વિધાનસભાઓ છે, 12 વિધાનસભાની અંદર 27 કિલોમીટર લાંબો આ જે રોડ શો છે તે યોજાઈ રહેલો છે અને 12 વિધાનસભાને આ ટચ કરતો આ જે રોડ શો છે તે થઈ રહેલો છે. વરાછા ખાતે જે પ્રધાનમંત્રી છે તે જાહેર સભા સંબોધવાના છે અને એરપોર્ટ થી લઈ અને વરાછા સભા સ્થળ સુધી આ જે છે તે તમામ વિધાનસભાઓ અને જે વિસ્તારો છે તે આવરી લેવામાં આવેલા છે. સુરતવાસીઓ જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા હોય છે ત્યારે તેમનું જે સ્વાગત છે તે તનમન ધનથી કરતા હોય છે. મોટી સંખ્યાની અંદર લોકો છે તે અભિવાદન માટે રોડ ઉપર આવી જતા હોય છે અને તે જ રીતે આ વખતે પણ પ્રધાનમંત્રીના સ્વાગત માટે મોટી સંખ્યાની અંદર સુરતના નાગરિકો છે તે બહાર આવેલા છે. જુદા જુદા જે કલર છે તે જોવા મળી રહેલા છે અને પ્રધાનમંત્રીનો જે આ રોડ શો છે તે 12 વિધાનસભાઓને ટચ કરતો એ સભા સ્થળ સુધી પહોંચશે. એક દ્રષ્ટિએ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું જે શક્તિ પ્રદર્શન છે તે દક્ષિણ ગુજરાતની અંદર કરેલું છે અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે પ્રચારની કમાન સંભાળેલી હોય તો ચોક્કસ વિપક્ષ અને અહીં જાહેર સભાની અંદર જવાબ પણ આપશે અને સાથે ભારતીય જનતા પાર્ટીનું જન સમર્થન જે છે તે પણ વધારવાનો પ્રયાસ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અહીં કરવામાં આવેલો છે.
મયુર, બીજી ખાસ વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાં થોડા સમય પહેલા જ હજુ પીએમનો જે પ્રવાસ હતો ગુજરાતનો, એમાં વાપી અને બીજી વખત આવ્યા ત્યારે વલસાડમાં, એટલે બે સભાઓ એમણે વલસાડ જિલ્લામાં જ કરી હતી, અને હવે દક્ષિણ ગુજરાતમાં સુરત. દક્ષિણ ગુજરાત પર આટલું ફોકસ થઈ રહ્યું છે, એની પાછળનું શું કારણ લાગે? બિલકુલ પંકજ, તમને જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પોતાની જે રણનીતિ બનાવેલી છે તેની અંદર અંબાજીથી લઈ અને ઉમરગામ સુધી 40 જેટલી વિધાનસભા બેઠકો છે, જેની અંદર આદિવાસી જે બેઠકો છે તે પ્રભાવિત કરે છે, આદિવાસી સમાજ તેની ઉપર પ્રભુત્વ ધરાવે છે, અને આ તમામ બેઠકો જે છે તે કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 2 વર્ષથી અભિયાન હાથ ધરેલું હતું. તેના જ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની અંદર જે છે તે કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી ધારાસભ્યો છે તેમને પણ સામેલ કરવામાં આવેલા હતા. એટલે આદિવાસી જે વોટ બેંક છે તેને ઉપર ભારતીય જનતા પાર્ટી એ કબજો કરવા માંગે છે, અને તમામે તમામ બેઠકો છે તે જીતવા માંગે છે, અને તેના જ ભાગરૂપે પ્રધાનમંત્રીએ પોતાની જે પ્રવાસની શરૂઆત છે તે દક્ષિણ ગુજરાતથી કરેલી હતી, વલસાડથી કરેલી હતી. હવે જ્યારે દક્ષિણ ગુજરાતનો આખો ગઢ એ કબજે કરવાનો છે ત્યારે સુરત તેનું પાટનગર છે, અને સુરતથી પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાતની તમામ જે બેઠકો છે તેની ઉપર સંદેશો જે છે તે આપશે. આ રોડ શો થકી જે છે સંદેશો એ સમગ્ર સુરતના નાગરિકો, સુરત મહાનગરના નાગરિકોને તો મળશે જ, પરંતુ સુરતની આસપાસના જિલ્લાઓ છે તેની અંદર પણ તેની અસર એ થવાની છે, અને તે કારણોસર જે સુરતની અંદર જે રોડ શો છે તે થઈ રહેલો છે. સાથે જ જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી જે છે તે ગુજરાતની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે સુરતની અંદર 27 બેઠકો જે છે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતેલી હતી, અને આમ આદમી પાર્ટીએ પણ પોતાનું જે એપી સેન્ટર છે તે સુરત બનાવેલું છે. ત્યારે આમ આદમી પાર્ટી અને સાફ કરવા અને આમ આદમી પાર્ટીને એક પણ બેઠક આ સુરત શહેરમાંથી ન મળે તે માટે આ જે રોડ શો છે તે ખૂબ મહત્વનો છે, અને તે જ કારણોસર આ સુરતનો જે આ રોડ શો અને જાહેર સભા છે તે સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના આસપાસના સુરતના જે જિલ્લાઓ છે તેને સીધી અસર કરશે, અને પ્રધાનમંત્રીની જે વેવ છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફાયદો છે તે સુરતની અંદરથી થવાનો છે. જી મયુર, એક છેલ્લો સવાલ કે મોદીનો માસ્ટર સ્ટ્રોક કહેવાય છે, આ જ્યારે રોડ શો પસાર થઈ રહ્યો છે ત્યારે રાજકીય વિશ્લેષકો તેને માસ્ટર સ્ટ્રોક માની રહ્યા છે, તો શું તેની પાછળનું એકમાત્ર કારણ એ છે કે એ 12 વિધાનસભા સીટો પરથી આ 30 કિલોમીટરનો લાંબો રોડ શો છે એટલા માટે આ માસ્ટર સ્ટ્રોક કહેવાય છે? જી બિલકુલ પંકજ, તમને જણાવી દઉં કે 2017 ની જયારે ચૂંટણી ચાલતી હતી પાટીદાર અનામત આંદોલન પૂર જોશની અંદર હતું, અને આ સુરત પણ તેની અંદર એક એપી સેન્ટર બનેલું હતું, અને તેની અંદર પણ ખાસ કરીને વરાછાની અંદર તે સમયે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા નેતાઓ છે તેને ખૂબ મોટી જાહેર સભાઓ અને રોડ શો કરેલા હતા. તેમ છતાં પ્રધાનમંત્રીએ જયારે સુરતની અંદર પ્રચાર કરેલો હતો, સુરતવાસીઓને આહવાન કરેલું હતું, ત્યારે સુરતની તમામ જે બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીને મળેલી હતી. ત્યારે આ વખતે પણ જો જોઈએ તો જે પાટીદાર અનામત આંદોલન સમિતિનું સ્થાન છે તે આમ આદમી પાર્ટીએ લીધેલું છે, સુરતને એપી સેન્ટર બનાવેલું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું જે ટ્રમ્પ કાર્ડ છે તે ખેલેલું છે, અને હવે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ અપીલ કરવા સુરતવાસીઓને આવેલા છે. એટલે ચોક્કસ મોટો જે સ્ટ્રોક છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેલવામાં આવેલો છે, અને તેનો ફાયદો. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે વિપક્ષ પર પીએમ મોદીનો પ્રહાર.